ધોરણ 11 વિષય સ્ટેટ ચેપ્ટર નંબર 2 પરના પેજ નંબર 17 પરનું ઉદાહરણ નંબર 1 કે ઉદાહરણ નંબર 1 ની અંદર આગળના લેક્ચરમાં આપણે જે અસતત આવૃત્તિ વિતરણ વિશે જે માહિતી મેળવેલી હતી એટલે કે ધોરણ 9 ની અંદર જે રીત આપણને આપેલી હતી કે ચિહ્નોના આધારે સંખ્યા જે આપણે રકમ લખીએ એ રીત હતી એમાંનું એક ઉદાહરણ છે કે ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થાય છે તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ માટેની ખામીઓ જે છે નીચે પ્રમાણેની છે તો આ માહિતી જે આપેલી છે એના આધારે ચિહ્ન સ્વરૂપમાં દર્શાવવાનું છે તો અહીંયાથી નાનામાં નાની એકમ જે 0 છે અને મોટામાં મોટો એકમ જે છે એ 5 છે તો એ રીતે ચિહ્નો મારી અને રકમ લખીએ તો આપણને આવી રીતે એક રકમ મળે 18 12 19 આ રીતે આપણને અમુક નિશ્ચિત જે છે એ રકમો આપણને મળે છે તો આ કરવાનું રહેશે ત્યારબાદ અસતત આવૃત્તિ વિતરણની વાત કરી ત્યારબાદ વાત કરીએ સતત આવૃત્તિ વિતરણ જ્યારે આવૃત્તિ વિતરણનો ચલ સતત હોય એટલે કે ગણી શકાય તેવો ન હોય ત્યારે એટલે કે સતત ચલ એટલે કે બે એકમો વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકતું હોય સતત ચલ એટલે બે એકમો વચ્ચેની તમામ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેવા ચલને સતત ચલ કહે છે આ માટે સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીના અવલોકનોને કેટલા વર્ગોમાં કે વર્ગ અંતરાલમાં વર્ગીકૃત કરવામાં આવે તેની સંખ્યા નક્કી કરવામાં આવે છે જનરલી વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા આ યાદ રાખવું વર્ગોની સામાન્ય રીતે વર્ગોની સંખ્યા 6 થી 15 સુધીની કોઈ પણ સંખ્યા હોઈ શકે એટલે કે 6 થી 15 સુધીના વર્ગ તમે લઈ શકો છો બીજી ઘણી બધી માહિતી આપી દીધી છે તો જોઈએ આપણે આપેલ માહિતીને આધારે નક્કી કરવામાં આવે છે અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ફક્ત સર્વસ્વીકૃત પ્રણાલી છે જે દરેક અભ્યાસ માટે સાચી હોય તે જરૂરી નથી માટે 6 થી 15 ઓછા કે 15થી વધુ વર્ગો બનાવી શકાય છે વર્ગોની સંખ્યા નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગલંબાઈ નક્કી કરવામાં આવે છે અને અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે છે આ બધી માહિતી જે છે એ માત્ર ખાલી વાંચવાની છે આવી જાઓ ત્યારબાદ સૂત્ર પર સીધા એ પહેલાં અહીંયા આપેલું છે અનિવારકવાળું જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય શું કીધું છે ઉપલી સીમા અને નીચલી સીમા સમાન ન હોય તો તેને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય શું કહેવાય અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય કે ઉપલી સીમા અને નીચલી સીમા સમાન ન હોય તો તેને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે ત્યારબાદ જ્યારે સતત આવૃત્તિ વિતરણ આપેલી હોય અને તેનું વર્ગીકરણ કરવામાં સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે દાખલામાં આવશે એટલે વધુ ખબર પડશે તો જોઈએ અહીંયાથી સૂત્રોની વાત કરીએ સૂત્રો જે છે એ નોટબુકમાં લખવાના રહેશે તો પહેલું છે આપણને આપેલું છે સતત આવૃત્તિ વિતરણ પૈકી સોરી અધસીમા બિંદુ માટેના સૂત્ર છે અધસીમા બિંદુ બરાબર તે વર્ગની નીચલી સીમા પ્લસ તેની ઉપરના વર્ગની સીમા ભાંગ્યા 2 અને ઉધ્વસીમા તે વર્ગની ઉપલી સીમા વત્તા તે પછીના વર્ગની નીચલી સીમા ભાંગ્યા 2 અથવા અધસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ જે બી સૂત્ર યાદ રાખવા હોય એ રાખી શકો છો પણ આ સૂત્ર જે છે એ જ્યારે રકમ દાખલા સ્વરૂપમાં આવે ને ત્યારે ઇઝીલી આ વસ્તુને સમજી શકાય છે વર્ગ લંબાઈ
बराबर वर्ग लंबाई शोधवा माटेनुं सूत्र एक छे के बे वर्ग वच्चेनो तफावत केटलो छे ते ऊर्ध्वसीमा माइनस अधसीमा एटले जे पाछळनी संख्यामांथी आगळनी संख्या बाद करो एटले तमने वर्ग लंबाई मळशे। त्यारबाद मध्य बिंदु माटे ऊपली सीमानी किंमत वत्ता निचली सीमानी किंमत भाग्या बे। त्यारबाद वर्गनु अधसीमा बिंदु बराबर वर्गनु अधसीमा बिंदु जारे मध्य किंमत अत्यारे वर्ग लंबाई आपेली होय त्यारे જ્યારે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલી હોય ત્યારે અધસીમા બિંદુ શોધવા માટેનું સૂત્ર છે મધ્ય કિંમત માઇનસ એકના છેદમાં બે કૌંસમાં વર્ગ લંબાઈ મધ્ય કિંમત વત્તા એકના છેદમાં બે કૌંસમાં વર્ગ લંબાઈ। અધસીમામાં માઇનસ થશે અને ઉધ્વસીમા જે છે એની અંદર શું થશે પ્લસ થશે। ત્યારબાદ આગળ ઉદાહરણ આપેલું છે અને એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે તો સતત આવૃત્તિ વિતરણમાં ફેરવતા પહેલાં સૌપ્રથમ વર્ગો શોધવા પડશે કેમ કે કોઈ બી માહિતી જે છે સતત આવૃત્તિ વિતરણ નિવારક આવૃત્તિ વિતરણ બે પ્રકારના આવૃત્તિ વિતરણો હોય નિવારક અને અનિવારક। જો નિવારકમાં ફેરવવું છે તો સૌપ્રથમ આપણે કેટલા વર્ગો બનાવવા તે અહીંયા કીધું છે। હવે આ માહિતી પરથી ધારો કે આપણે સાત વર્ગોમાં ધરાવતું સતત આવૃત્તિ વિતરણ બનાવવું છે આપણને રકમમાં સ્પષ્ટ આપેલું છે કેટલા આવૃત્તિ સાત આવૃત્તિ વિતરણ બનાવવું તો શું કરવાનું સૌપ્રથમ નાનામાં નાની આવૃત્તિ અને મોટામાં મોટી આવૃત્તિ તો નાનામાં નાની આવૃત્તિ 27 છે અને મોટા મોટા જે છે 57 છે તો તફાવત ગોતીએ તો 57 માઇનસ 27 એટલે કેટલા આવશે 30 આવશે। તો 30 જે સાત વર્ગોમાં વિભાજિત કરવું છે તો 30/7 કરી દેવાનું એટલે આવે અંદાજિત 4.29 કેટલું આવે છે 4.29 એટલે કે બધા વચ્ચેનો તફાવત જે છે એ કેટલા કેટલાનો લેવાનો 5/5 તફાવત આવે એવો લેવાનો રહેશે। આપણે તો જોઈએ નાનામાં નાની આવૃત્તિ 27 એટલે શરૂઆત આપણે કરી શકીએ કોઈ બી આવૃત્તિ 27થી શરૂ થતી હોય નાનામાં નાની તો એ આવૃત્તિ માટેનો વર્ગ જો 5નો ગેપ લેવાનો હોય તો આપણે શરૂઆત કરશું 25થી લઈને 30 અંદાજિત છે એટલે 25થી આપણે કેટલા લઈ લઈએ 30ના વર્ગથી શરૂઆત કરીએ તો પહેલું આપી દીધું 25થી 30 વર્ગ મળી ગયો। ત્યારબાદ એવી રીતે 5/5નો ગેપ રાખી અને 57 છેલ્લો મોટામાં મોટો નંબર 57 છે એટલે કે 55 અને 60ની વચ્ચે આવી જાય તો 25થી 30 30થી 35 35થી 40 40થી 45 45થી 50 અને 50થી 55 એટલે ટોટલ જે આપણા વર્ગ થયા 1 2 3 4 5 6 અને 7 વર્ગો થયા કેટલા થઈ ગયા 7। હવે જેમ નંબર આવતા જાય એમ આગળનામાં ચેપ્ટર આગળની રીતમાં જે કરેલું હતું એ પ્રમાણે કરવાનું રહેશે એટલે આપણને આ વસ્તુ મળશે। તો આ થઈ ગયું નિવારક શીખવાનું માત્ર આ જ હતું નિવારક આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવાય એ બાકી ચિહ્નો તો આપણે ધોરણ 9માં પણ ભણી ગયા છીએ। ત્યારબાદ આગળ વાત ઉદાહરણ નંબર 2 સેમ એઝ ઇટ ઇઝ એના જેવું જ છે એ પણ તમારે જાતે કરવાનું। ઉદાહરણ નંબર 3 પણ તેના જેવું છે પરંતુ આની અંદર અનિવારક વર્ગ આપેલો છે પરંતુ આ જે છે એની અંદર નિવારક વર્ગ આપેલો અનિવારક વર્ગ આપેલો જોઈએ। એક બગીચામાં મોસમ 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પર દરરોજ ઉગેલા ગુલાબની સંખ્યા વિશે માહિતી મળે છે તે માહિતી પરથી 30થી 39 હોય એવું જો અહીંયા સ્પષ્ટ આપણને રીત આપી દીધી કે આવી રીતે કરજો કે 30થી 39 હોય તેવું આવૃત્તિ વિતરણ એટલે કે અનિવારક કેવું કહેવાય અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય। તો ચાલો જોઈએ અનિવારક આવૃત્તિ વિતરણ ગેપ કેટલા કેટલાનો રાખવો અહીંયા આપણને આપી દીધો 9 9નો નાનામાં નાની આવૃત્તિ જે છે આપણી પાસે 17 છે તો 17 જે છે અને મોટામાં મોટી છે કેટલી છે 19 તો નાનો અવલોકન 17 અને મોટા જે છે 99 છે। મોટા અવલોકનોની સંખ્યા જે છે કેવી છે 99 છે। શરૂ કરીએ સૌપ્રથમ 10થી 19 10થી 19 ત્યારબાદ 20 લેવાના અનિવારક છે જો નિવારક હોય તો 10થી 20 20થી 30 30થી 40 આવું આવે જ્યારે અનિવારક છે તો 10થી 19 20થી 29 30થી 39 આવી રીતે લેવાનું રહેશે। આ થઈ ગયા આપણા અનિવારક વર્ગો ચિહ્નો પહેલાં જેમ આવતા હતા એ જ રીતે કરવાના છે। ઉદાહરણ નંબર 4માં પહેલું જે છે એ તમારી જાતે
उदाहरण त्रण हो जाइए उपरना अनिवारक उदाहरण चार ना उदाहरण नंबर चार ना अनिवारक जो सीस्टम थी ए अनिवारक पर ज आप बनावानी रहेशे माहिती तो निवारक बनाव हो तो एक माथी आग एट्ले कि अधोसीमा माथी 0.5 जे छे एमने बाद करवाना अने पाछळ एटले कि ऊर्ध्व सीमा में 0.5 जे छे एने प्लस करवाना तो सौ प्रथम पहलू करिए कि 10 माथी 0.5 बाद करशू एटले आपणने मळशे 9.5 अने 19 में 0.5 ने उमेरीए तो केटला मळशे 19.5 तो आवी रीते जे छे ए आपणने निवारक स्वरूप में मळी शके छे जे धोरण 10 नी अंदर आवतुं हतुं अने आ माहिती जे छे एना परथी मध्य किंमत शोधवानी छे तो मध्य किंमत माटेनुं सूत्र आगळ आवी गयुं छे आपणी पासे तो मध्य किंमत बराबर शुं थशे ऊपली सीमा प्लस निचली सीमा भाग्या 2 ઉપલી સીમા 10 વત્તા 19 ભાગ્યા 2 એટલે 14.5 આપણે આ શોધવાનું છે માત્ર સૂત્રમાં મૂકી શોધવાનું ઉદાહરણ નંબર 4 સુધીના બધા દાખલા જાતે ગણવાના રહેશે.